કઈક કહ્યું હતું કે યુ વોન્ટેડ ટુ સે સમથિંગ ઓન ધેટ. નહીં નહીં, રુજાન રુજાન મેડમ, ખાસ કરીને યુવા માટે એક એક મિનિટ હું તમને ફરીથી આપણે રુજાન મેડમ, ખાસ કરીને યુવાનો માટે. સારું, રોજગારોની તકો પહેલી વાત, પછી જે એન્જિનિયર્સ હોય એને કંઈ ભથ્થું આપવાની વાત છે, મહિલાઓ માટે પણ એમાં ખૂબ સારી વાત છે. ક્યાંક ઓવરઓલ એમ લાગે છે કે યુથ કે કાલ સવાર ઉઠીને જે વોટર્સ બને અથવા તો એ થાય, લાગે છે કે ઇલેક્શન ને થોડું ધ્યાનમાં રાખીને અથવા તો ફ્યુચર, ચલો આપણે માની લઈએ એક એ વસ્તુ, પણ એક રીતે જોવા જઈએ તો ક્યાંક એને ભથ્થું આપીને કદાચ એને રોજગાર આપવાની જે તકો મળે એ તકો થોડી ધૂંધળી થશે. સી, આઈલ ટેલ યુ વન થિંગ, હવે આમાં આપણે બે ત્રણ પોઈન્ટ્સ થી, એક તો સ્ટાર્ટઅપની વાત મેં કરી લીધી, હવે આપણે જે તમારું એપ્રેન્ટિસ, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ સ્કીમ કહેવામાં આવે છે, અને મેં એવું કીધું કે તમારે જેટલી બી એક, આ તો મને નહોતો ખબર કદાચ રૂલ નવો લાવવાના છે કે લાયા છે, કે ભાઈ તમારે 2.5% લોકો તો તમારે કંપનીમાં એપ્રેન્ટિસ રાખવાના. એપ્રેન્ટિસ એટલે તમે જે બી હોય, એક તમે ડેલી વેજીસ જેવા તો સેલરી આલવી જ પડશે, મિનિમમ વેજીસ જેટલી. અને એમાં કઈક ગવર્નમેન્ટ પણ આવશે, 7-8 હંદા ના હું કહું, એમાં ના 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 ના, જેટલું મને ખબર છે એપ્રેન્ટિસ માં હવે જેટલી બી આવી જે બી સેલરી આપશે એની ઉપર પછી તમે લેટ છે કે તમે ભણેલા છો તો 3,000, ડિપ્લોમા સુધી 2,000, એનાથી નીચે હોય તો 1,500. આ એ લોકોએ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બી સ્કીમ કરી હતી. અત્યારે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે બહેનો માટે અમે આ કામ કરતા હતા, પણ બધી ઘણી બહેનો આનો લાભ વોટ એવર XYZ રીઝન્સ ના લીધે નહોતી લઈ શકી. આ વખતે ફરી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એ લોકોએ હજી વધાર્યું છે, કંઈક 4,200 રૂપિયા અને કંઈક 3,200 રૂપિયા અને એવું એવું કર્યું છે ભાઈઓ માટે 3,200. સો ઇટ ઇઝ ગુડ. આઈ વુડ રાધર લાઈક ટુ સે કે, કારણ કે ઘણી વાર એપ્રેન્ટિસમાં લોકોને બહુ ઓછું મળે યા એ લોકોને ચાન્સ નહોતો મળતો, તો ઇટ ઇઝ ગુડ. સોશિયલ સિક્યુરિટી આપવાની કોશિશ કરી છે, નહીં આ લોકો એવું કરવાની કોશિશ કરી છે, કારણ કે અત્યારે જે જોબ્સના ઇશ્યુ થઈ રહ્યા છે, જોબ જનરેશનના જ ઇશ્યુ થઈ રહ્યા છે, તો ટુ બેલેન્સ ધેટ, કે ઇન ટર્મ્સ ઓફ કે ચલો બેરોજગાર ના રહે એટલે એપ્રેન્ટિસ તરીકે રહીને એપ્રેન્ટિસમાં એ લોકો કરે, ને મેબી પછી ફ્યુચરમાં એ લોકો એપ્રેન્ટિસને બી જોબ જનરેશનમાં લઈ લે, તો મને ખબર નથી, જેમ અત્યારે લોકો સેલ્ફ એ લોકોને બી જોબ જનરેશનમાં લઈ આવે. પછી બીજો પોઈન્ટ એમાં આવ્યો છે કે, અને એ 785 crores બજેટ મૂક્યું છે, અને આઈ થિંક એ લેટ્સ હોપ કે વ્યવસ્થિત વપરાય. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ચીજ કરી છે કે જે મારે ખાસ કહેવી છે, જે પહેલા બી કહી હતી કે આ લોકોએ 1,000 રૂપિયાની પેલી ટેબ્લેટ કરી છે સ્ટુડન્ટ માટે, 3,00,000 સ્ટુડન્ટ માટે, તેના માટે 150 કરોડ. પણ મારા ખ્યાલે તો જેટલી મારી જજમેન્ટ છે, આજની તારીખમાં ટેબ્લેટ આવે છે 1,500-2,000 રૂપિયાની આવે છે, એમાંથી આમે લોકો 1,000 રૂપિયા તો લઈ લે છે, એટલે ગવર્મેન્ટ શું કરવાની છે ખબર નહીં. કારણ કે અનફોર્ચ્યુનેટલી જે લાસ્ટ ટેબ્લેટો વેચાઈ હતી, ફરક હતો કોલેજમાં જાય તો એ લોકો ટેબ્લેટ પર ટેબ્લેટ